દ્વારકાધીશના દર્શન સાથે રાહુલ ગાંધીએ કર્યો શંખનાદ. શંખનાદ ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારનો. શંખનાદ ગુજરાતમાં કમબેક કરવાનો. રાજકારણમાં યાત્રાઓનું સ્થાન મહત્વનું રહ્યું છે. કદાચ યાત્રાઓને પગલે પ્રજા સાથે સરળતાથી સંપર્ક સ્થાપી શકાતો હોવાને કારણે રાજકીય પક્ષો પ્રચાર અને લોકસંપર્ક માટે યાત્રાનો દાવ રમતા આવી રહ્યા છે. આવી જ રીતે દ્વારકાધીશના દર્શન સાથે રાહુલ ગાંધીએ નવસર્જન યાત્રાનો આરંભ કર્યો અને કોંગ્રેસી કાર્યકરોમાં ફૂંક્યા નવા પ્રાણ. મિશન સૌરાષ્ટ્ર માટે મેદાનમાં ઉતરેલા રાહુલ ગાંધીએ રણટંકાર કર્યો અને શરૂ કર્યો પ્રચંડ પ્રચાર. દ્વારકાથી આ યાત્રાનો પ્રારંભ કર્યા બાદ રાહુલ ગાંધી જ્યાં જ્યાં ગયા ત્યાં કરવામાં આવ્યું તેમનું ભવ્ય સ્વાગત. રોડ શો દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરો સહિત ભાટિયા ગામમાં પહોંચ્યા, જ્યાં પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરાયું. રાહુલ ગાંધીએ ગુજરાત અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે નોટબંધીથી ખેડૂતોને નુકસાન થયું છે, ગુજરાતમાં રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. સાથે જ રાહુલે કહ્યું કે સરકારે ખેડૂતોને પણ નુકસાન પહોંચાડ્યું છે. પ્રધાનમંત્રીજીને કહા થા કે 2 કરોડ યુવાઓ કો વો હર સાલ રોજગાર દિલવાયેંગે ઓર હિન્દુસ્તાન કે યુવાને ઉન પર ભરોસા કિયા થા. પાર્લામેન્ટ મેં હમને પૂછા, બીજેપી કે મંત્રી સે હમને પૂછા, આપને 2 કરોડ યુવાઓ કો રોજગાર દેને કા વાયદા કિયા થા, આપ હમે બતાઈએ इस साल आपने कितने युवाओं को रोजगार दिलवाया. यहां सौराष्ट्र में पूछ लीजिए, किसी भी किसान से आप पूछे, मैं आपसे पूछता हूं क्या मूंगफली के लिए आपको सही दाम मिलता है या नहीं. यही सवाल आप हिंदुस्तान के किसी भी डिस्ट्रिक्ट में चले जाओ, किसी भी गांव में चले जाओ, आपने किसान से यह सवाल पूछा कि भैया आपको सही दाम मिलता है हाँ या ना, हिंदुस्तान का हर एक किसान आपको कहेगा नहीं मिलता. हिंदुस्तान की इकोनॉमी पर जबरदस्त आक्रमण किया और वहां नहीं रुके. छोटे दुकानदार, छोटे व्यापारी, उनको जबरदस्त चोट लगी और फिर जीएसटी आई. જેમ ભાજપની યાત્રા સોમનાથથી શરૂ થાય છે, તેમ કોંગ્રેસ દ્વારકાધીશ કાળિયા ઠાકોરના શરણેથી આ યાત્રાનો પ્રારંભ કરી ચૂકી છે. જોકે અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં કોંગ્રેસે સંગઠનનો અભાવ નડ્યો છે, તેમ યાત્રાઓ બાબતે પણ કોંગ્રેસને આ જ બાબત મુશ્કેલ બનતી આવી છે. સરવાળે તેની અસર વિધાનસભાની ચૂંટણીઓ પર પડે છે. ત્યારે જોવાનું રહેશે કે જનસંવાદ યાત્રાને જનતા કેવો પ્રતિસાદ આપે છે. પ્રણવ પટેલ, હરીન માત્રાવાડિયાની સાથે કિંજલ કારસરિયા, ઈટીવી ન્યૂઝ.